હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ દી અવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંતુ સરદારા સર. ફરી એકવાર સ્વાગત છે એસ વિભાગના તત્વોના ચેપ્ટરની અંદર. આપણે જોઈ રહ્યા હતા ભૌતિક ગુણધર્મ, પરમાણ્વીય ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ વિશે, જેમાં લાસ્ટ લેક્ચરની અંદર પરમાણ્વીય અને ભૌતિક ગુણધર્મ વિશેની ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છીએ. તો આજે કરવા જઈ રહ્યા છીએ રાસાયણિક ગુણધર્મની ચર્ચા. ચાલો શરૂઆત કરીએ રાસાયણિક ગુણધર્મ વિશે. વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક ગુણધર્મ વિશેની માહિતી અમુક રીતે તમે જોઈ ચૂક્યા છો ધાતુઓ ધાતુ ચેપ્ટરની અંદર, એટલે કે ધોરણ 10ની અંદર. પરંતુ અહીંયા તમે ડિટેલમાં નહોતો સમજ્યા. તો આજે આપણે જે પણ તમારી પાસે રહેલા એસ વિભાગના તત્વો છે, કે જેમાં આલ્કલી તત્વો છે, એ આલ્કલી તત્વોને આપણે ખાસ કાળજીપૂર્વક ફરી એકવાર યાદ કરીએ અને તેના જે પણ રાસાયણિક ગુણધર્મો છે ત્યાં આગળ વધીએ. ફરી એકવાર આલ્કલી તત્વો: લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. દરરોજ જ્યારે પણ તમે લેક્ચર ચાલુ કરો છો એ પહેલાં જ તમારે એકવાર તત્વોને આવી રીતે બોલવા અને તેને યાદ પણ રાખવા, કે જેને કારણે તત્વ પણ યાદ રહી જશે ચેપ્ટર પૂર્ણ થાય તે પહેલાં. સાથે સાથે એકને એક માહિતી સાથે જોડાયેલા હોવાને કારણે મગજમાં ફિટ પણ થઈ જશે, યાદ પણ રહી જશે. ચાલો નંબર વન, કે તમારી સાપેક્ષ જે પણ ધાતુમય તત્વો છે એ ધાતુમય તત્વોના જે કદ છે તે મોટા કદ છે, એટલે કે એસ વિભાગની જ વાત કરું છું. મોટા કદ અને જે તેની પ્રતિક્રિયાત્મકતા છે એ નીચી આયનીકરણ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પીના કારણે હોય છે. તેની આ પ્રતિક્રિયાત્મકતા બે કારણને આધારે તે ખાસી જવાબદાર છે. આ બે વસ્તુ કે જેમાં પહેલું આવે છે મોટું કદ અને બીજું આવે છે આયનીકરણ એન્થાલ્પીનું નીચું મૂલ્ય, આ બે વસ્તુ ખૂબ જ જવાબદાર છે તેની પ્રતિક્રિયાત્મકતા. ઓકે, પ્રતિક્રિયાત્મકતા સમજવા માટે હવે એમાં અલગ અલગ પ્રક્રિયાઓને આપણે સમજીએ. ચાલો નંબર વન લઈ લઈએ. નંબર વન એટલે કે હવા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. હવા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. ચલો હવા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતાની વાત કરીશ, એટલે તમે અમારે કહેતા હો કે સૂકી હવા સાથે રિએક્શન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, સૂકી હવા સાથે જો આલ્કલી ધાતુઓ રિએક્શન કરશે, પ્રક્રિયા કરશે, તો તે ઝાંખી પડી જાય છે. સૂકીને હવાના કોન્ટેક્ટમાં આવશે, ઝાંખી થશે. ઝાંખી થવા પાછળનું કારણ છે કે તેનું ઓક્સિડેશન થવું. શું જવાબદાર છે વિદ્યાર્થી મિત્રો? તેનું ઓક્સિડેશન. જો ભેજ સાથે રિએક્શન કરે તો સ્વાભાવિક છે કે પાણીના મોલેક્યુલ જેવી પ્રક્રિયા થશે, એટલે સ્વાભાવિક છે કે ત્યાં હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થાય, અથવા તમે કહી શકાય અનુભવથી હાઇડ્રોક્સાઇડનું ઉત્પન્ન થવું, અથવા એમ કહી શકાય હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થાય છે. અને જો હવા સાથે તે પ્રક્રિયા કરતી હોય છે તો એ જલદ પ્રક્રિયા છે. ઓકે, હવા સાથે જલદ પ્રક્રિયા છે, મતલબ એવો છે કે હવા સાથે પ્રક્રિયા કરશે એટલે તે સળગવા લાગશે, એટલે ધાતુમય ભાગ જે પણ છે એ સળગવા લાગે છે. ઓકે, એટલે અહીંયાથી હું એમ ચોક્કસ કહી શકું છું કે વાતાવરણના ઓક્સિજન સાથે તેનું બર્ન થવા લાગવું, સળગવા લાગવું, અથવા તો દહન થવા લાગવું, કે જેને કારણે તેને અનુવર્તી જે પણ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે તે ઓક્સાઇડનું ઉત્પન્ન થવું. આ જે ક્રિયા છે ખૂબ જ ફટાફટ થતી ક્રિયા, અથવા એમ કહી શકાય તેની પ્રતિક્રિયાત્મકતાને ધ્યાનમાં લઈને થતી ક્રિયા છે. જો હું લિથિયમની વાત કરું, અલગ અલગ ધાતુ માટે અલગ અલગ પ્રકૃતિ હું તમારી સાપેક્ષ રજૂ કરવા માગીશ. જેમ કે લિથિયમની વાત કરું તો સ્વાભાવિક છે કે લિથિયમ જે છે તે મોનોક્સાઇડ ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? મોનોક્સાઇડ. જો હું નેક્સ્ટ વાત કરું સોડિયમની, Na, જો સોડિયમની વાત કરું તો સ્વાભાવિક છે કે સોડિયમ છે ને પેરોક્સાઇડ ઉત્પન્ન કરે છે. આ હવા સાથે થતી પ્રક્રિયાઓનો જ એક ભાગ સ્વરૂપે આપણે વિચારીએ છીએ. ઓકે, જ્યારે બાકીના જે પણ તત્વ છે, પોટેશિયમ હોય, રુબિડિયમ હોય કે સીઝિયમ હોય, કે જે બાકીના તત્વ રહ્યા છે, વિડિયમ હોય કે સીઝિયમ હોય, આ જે તત્વો છે એ સામાન્ય રીતે એ અનુવર્તી સુપર ઓક્સાઇડ આપે છે. શું આપે છે વિદ્યાર્થી મિત્રો? સુપર ઓક્સાઇડ. હવે અલગ અલગ પ્રકારની ઓક્સિજન સાથેની જ રિએક્શન છે. સુપર ઓક્સાઇડ એટલે શું એ પણ તમને કદાચ તમારા માટે નવું છે, જેને હું O2- કહીશ. બધી પ્રક્રિયા દરમિયાન જે પણ ધાતુમય ભાગ છે એક સામાન્ય રીતે M+ પ્રકારનું જ આયનીકરણ પામી શકે છે. એટલે મગજમાં એટલું ક્લિયર રાખવાનું કે ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે ધાતુની, તો આલ્કલી ધાતુ છે એટલે હંમેશા +1 જ હોય. ઓકે, એટલે સંયોજકતા, ઓક્સિડેશન અવસ્થા જે પણ પૂછવામાં આવે છે એ +1 જ રહેશે. હું થોડીક મોનોક્સાઇડ, પેરોક્સાઇડ અને સુપરઓક્સાઇડની રિએક્શન તમારી સાપેક્ષ રજૂ કરું,
કે જેને કારણે તમે સરળતાથી સમજી શકો કે પ્રક્રિયા કઈ રીતે થાય છે. સમજો કે તમારી પાસે લિથિયમ છે, તો લિથિયમ પ્લસ ઓ ટુ ઓક્સિજન સાથે રિએક્શન કરશે એટલે સરળતાથી બનશે લિથિયમ ટ્વાઇસ ઓ. કે આ રીતે આ જે તૈયાર થયેલી ભાગ છે એમાં તમે જોઈ શકો છો કે લિથિયમના બે મોલેક્યુલ્સ વપરાય છે અને આ સિમ્પલ ઓક્સાઇડ સાદો ઓક્સાઇડ સંયોજન છે જેને આપણે મોનોક્સાઇડના ભાગ સ્વરૂપે યાદ કરી રહ્યા છીએ. પ્રક્રિયા સંતુલિત કરવા માટે અહીંયા ટુ અને ફોર એડ કરી દઈશ. બટ જ્યારે તમે પેરોક્સાઇડની વાત કરો છો જે સોડિયમ સાથેની રિએક્શન છે, તો સોડિયમ એટલે કે એન એ પ્લસ ઓ ટુ હવે રિએક્શન કરે છે, તો રિએક્શનને આધારે તે પેરોક્સાઇડ ઉત્પન્ન કરે કારણ કે એન એ ટુ ઓ ટુ બને. શું બને છે વિદ્યાર્થી મિત્રો? એન એ ટુ ઓ ટુ. જો અહીંયા જેટલા મોલેક્યુલ્સ વપરાયા છે તે મોલેક્યુલ્સ અનુલક્ષીને તમે ઓબ્ઝર્વેશન કરતા જજો. અહીંયા બે લિથિયમ મોલેક્યુલ્સ વપરાયા, અહીંયા પણ બે વપરાયા, તો અહીંયા સાથે બે ઓક્સિજન પણ વપરાય છે, અહીંયા એક જ વપરાયો છે. પ્રક્રિયાને સંતુલિત કરવા માટે ફક્ત અહીંયા બે મૂકવા પડશે. હું આ ત્રણેયને એક સાથે કોમન રિએક્શનના ભાગ સ્વરૂપે સાંકળી દઉં તો એને એમ સ્વરૂપે દર્શાવું છું. સમજો કે તમારી સાપેક્ષ એમ એટલે આ ત્રણે ત્રણ છે, ઓકે. અને તેના માટે બનાવું સુપર ઓક્સાઇડ. શું બનાવવું છું વિદ્યાર્થી મિત્રો? સુપર ઓક્સાઇડ. સુપર ઓક્સાઇડ એટલે કઈ રીતે બનશે? તો એનું બનાવવાની રીત કંઈક આ રીતે છે. એમ ઓ ટુ જે તમને દર્શાવે છે કે તેની અંદર એક જ મેટલ છે પરંતુ ઓક્સિજનની એબિલિટી છે જોડાવાની એ બે જેટલી છે. હવે ઓક્સિજનની પ્રકૃતિ અહીં દર જગ્યાએ બદલાય છે પરંતુ મેટાલિક ભાગ જે છે એ એમ પ્લસ પ્રકારનો જ હશે, એટલે કે ઓક્સિડેશન અવસ્થા પ્લસ વન પ્રકારની જ છે, ઓકે. આના સિવાયની પણ વાત કરું તો આના સિવાય પણ એમ કહી શકું છું કે આ જે પ્રક્રિયા જોઈએ ને એ તો ઓક્સિડેશન પ્રક્રિયા છે, પણ અપવાદના ભાગ સ્વરૂપે તમે બીજી પ્રક્રિયા પણ તમારે યાદ રાખવાની થશે. અને ખાસ કરીને જ્યાં પણ અપવાદ આવતું હોય ને તેને ખાસ તમારે યાદ રાખવું પડશે. અપવાદરૂપ તો એવું છે કે જે લિથિયમ છે ને, લિથિયમ એ લિથિયમ સામાન્ય રીતે નાઇટ્રોજન સાથે પણ પ્રક્રિયા કરી લે છે. મતલબ શું છે? મતલબ એમ જ કહું છું કે બીજા કોઈ નાઇટ્રોજન સાથે સીધી રિએક્શન નથી કરતા, ઓકે, પરંતુ આ લિથિયમ જે છે એ સામાન્ય રીતે નાઇટ્રોજન સાથે રિએક્શન કરે ને, એન ટુ સાથે રિએક્શન કરી દેશે, તો એમાંથી સીધું બની જાય છે લિથિયમ એન. મતલબ આનું નામ તૈયાર થશે લિથિયમ નાઇટ્રાઇડ, ઓકે. શું નામ તૈયાર થાય છે? લિથિયમ નાઇટ્રાઇડ. એટલે સમજો તો આ એક જ એવી પ્રકૃતિ છે કે જે ડાયરેક્ટ નાઇટ્રોજન સાથે રિએક્શન કરીને તમને નિપજ આપી શકે છે, તેને અપવાદ સ્વરૂપમાં આપણે લખીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, આ પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઊંચી છે, એટલા માટે હંમેશા જો પાણી અને હવાના પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ છીએ તો ખૂબ જ ઊંચી પ્રતિક્રિયાત્મકતા છે. એટલે જ્યારે પણ પાણી સાથે રિએક્શન કરવાની વાત થતી હોય તો ઉર્જા ઉત્પન્ન થતી હોય છે, હવામાં છૂટું રાખી દેશું તો ભેજ સાથે રિએક્શન કરીને પણ ઉર્જા ઉત્પન્ન કરે છે. તો હવે આલ્કલી ધાતુઓને કેરોસીનમાં સંગ્રહ કરવામાં આવે છે, ઓકે, કે જેને કારણે પાણી કે પછી ભેજનો સંપર્ક ન લાગે. જેમ કે સોડિયમ ધાતુની ચર્ચા તો તમે સાંભળી જ હશે. સોડિયમ ધાતુ જે છે ને એ સામાન્ય રીતે લેબમાં પોસિબલ છે કે તે અવેલેબલ હોય, તમારા યોગ્ય શિક્ષક સાથે વાત કરજો અને યોગ્ય તેનું અવલોકન પણ કરજો કે જે કેરોસીનમાં સંગ્રહ કરેલો હોય સોડિયમ, અથવા તો એમ કહી શકાય કે સોડિયમના કોટિંગ કરેલો હોય. સોડિયમ કેવો હોય? કોટિંગ કરેલો, કે જેને કારણે ચોક્કસ બહારનું વાતાવરણ તેને સંપર્કમાં ન આવી શકે. પરંતુ જો ખુલ્લી વાતાવરણમાં મૂકી દેવામાં આવે અથવા તો પાણીમાં સોડિયમનો નાનો ટુકડો પણ નાખવામાં આવે તો તે બર્ન થવા લાગશે, સળગવા લાગશે, સોડિયમનો ટુકડો સળગવા લાગશે. સમજાયું? ચાલ, તો આ બધી વાત તેની પ્રતિક્રિયાત્મકતાને ધ્યાનમાં લઈને છે. અને ખાસ કરીને વસ્તુ અહીંયા મેન્શન જે કર્યું છે, ઓક્સાઇડ, પેરોક્સાઇડ કે પછી સુપર ઓક્સાઇડ, આ જે ત્રણ વસ્તુ છે ને એ ખૂબ જ અગત્યની છે. અને એ ત્રણે ત્રણને નામ સાથે કઈ રીતે તેની પ્રક્રિયા છે ને તે ખાસ કાળજીપૂર્વક તમારે યાદ રાખવાની, ઓકે. ચાલ, હું આગળ તરફ વધવાની સાથે પ્રક્રિયા વિચારું છું પાણી સાથેની. એટલે કે નંબર ટુ, પાણી સાથેની પ્રતિક્રિયાત્મકતા. દર વખતે કોઈ એક જ વસ્તુ અલગ પડતું તરી આવે છે અને અલગ પડતું તરવા પાછળનું કારણ પણ એક જ વસ્તુ છે કે તેનું કદ નાનું છે અને સૌથી કદ નાનું ધરાવતો હોય તો એ લિથિયમ છે, ઓકે. તો વારંવાર ચર્ચામાં જ્યારે પણ લઈશું ત્યારે લિથિયમની વાત સારી રીતે કરીશું. ચાલો અહીંયા હું એક સિમ્પલ લોજિક કહી દઉં છું કે જો પાણી સાથે રિએક્શન કરે છે
અવસ્થા પણ આવી ગઈ છે. ધાતુની પાણી સાથેની પ્રક્રિયા શું ઉત્પન્ન થાય? હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થાય અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. એટલે અનુવર્તી હાઇડ્રોક્સાઇડ અને સાથે સાથે ડાય હાઇડ્રોજન વાયુ. જો રિએક્શન મારે લખવી છે તો કોમન રિએક્શન કંઈક આ રીતે હું લખીશ. કોમન રિએક્શન તમે યાદ રાખતા હો તો પણ તમારી રિએક્શન તમે બધી જ એક સાથે યાદ રાખી છે એવું પુરવાર થશે. ધેટ મીન્સ કે તમને આવડી જશે સરળતાથી. ઓકે, ચાલ તો જોઈ શકો છો આ સામાન્ય રિએક્શન છે જેમાં એમ જે છે તેમાં બધી આલ્કલી ધાતુઓનો સમાવેશ થઈ જાય છે. એક સાથે રિએક્શન લખી સામાન્ય રિએક્શન કહેવાય. ઓકે, તો આલ્કલી ધાતુઓ જેટલી પણ છે એ બધી જ એક સાથે હું એમના સ્વરૂપમાં દર્શાવું તો આ સામાન્ય એક રિએક્શન તૈયાર થાય. મેં તમને કહ્યું તે મુજબ તમારી પાસે જે લિથિયમની પોટેન્શિયલ વેલ્યુ હતી, મતલબ ઈ ઝીરો વેલ્યુ, જેને આપણે કહીએ છીએ પ્રામાણિક પોટેન્શિયલ, એ સૌથી વધુ ઋણ છે. કેવી છે? સૌથી વધુ ઋણ. કદાચ લાસ્ટ લેક્ચરમાં મેં તમને કોષ્ટક બતાવ્યું હતું તે વસ્તુમાં તમે ફરી એકવાર ઓબ્ઝર્વેશન કરી શકો છો, અથવા તો હું તમને હમણાં જ બતાવી દઉં. ચાલો વાત કરું સોડિયમની. તો સોડિયમનું ઈ ઝીરો મૂલ્ય, પોટેન્શિયલનું જે પણ મૂલ્ય છે એ સૌથી ઓછું ઋણ છે. યાદ રાખજો કે તમારી પાસે જ્યારે પણ કોઈ પણ તત્વોનું ઈ ઝીરો વેલ્યુ આપે, કયું મૂલ્ય આપે? પોટેન્શિયલનું મૂલ્ય આપે, તો એના પરથી તેને તેની પ્રતિક્રિયાત્મકતા તમે પારખી શકો છો. કઈ રીતે? સમજો કે તમારી સાપેક્ષ અહીંયા અલગ અલગ તત્વો આપ્યા છે અને તેની પણ અલગ અલગ પોટેન્શિયલ વેલ્યુ છે. સપોઝ કે એક્ઝામ્પલ તરીકે હું તે વાત બોલું છું. જો તમને આપી દીધું છે કે લિથિયમની, એક્ઝામ્પલ તરીકે બોલું છું એટલે ખાસ કાળજીપૂર્વક સમજો તમે પણ. સમજો કે તમારી પાસે લિથિયમ પ્લસ, લિથિયમમાંથી લિથિયમ પ્લસ બનવું છે તો ત્યાં પોટેન્શિયલનું એક ચોક્કસ મૂલ્ય તમને આપેલું હોઈ શકે છે કે 3.04. ઓકે, અને હું એમ પણ કહી દઉં કે તમારી પાસે જે મૂલ્ય છે એ સોડિયમનું પણ આપી દીધું છે. ચાલો ઓકે, તો એ 2.71 જેટલું છે. એક્ઝામ્પલ તરીકે આ મૂલ્ય તમારી સાપેક્ષ મેં રજૂ કર્યા. તો એક્ઝામ્પલ સ્વરૂપના જે પણ મૂલ્ય છે તેના પરથી હું સરળતાથી તારણ કાઢી શકું છું અને બંને મૂલ્ય કેવા હશે? પોટેન્શિયલના માઇનસમાં હોય. એટલે જો લખીએ છે વધુ ઋણ ઓછું ઋણ, એક્ઝામ્પલ તરીકે અમે મૂલ્ય લખ્યા છે, મૂલ્ય હોય એવું હું નથી કહેતો પરંતુ હું એક્ઝામ્પલ તરીકે બોલું છું. તો તેની પ્રબળતાનો જે પણ ક્રમ છે એ ચોક્કસ આવો જ રહેશે કે જે વધુ ઋણ છે તે સ્વાભાવિક છે કે તે પહેલાં પ્રતિક્રિયાત્મકતાની દૃષ્ટિકોણથી આવે અને પછી આવે સોડિયમ. એટલે લિથિયમ પહેલાં આવશે પછી સોડિયમ આવશે. ઓકે, ચાલો તમને મૂલ્ય પણ બતાવ્યું. તો મૂલ્યનું કોષ્ટક જે પણ છે એ કાંઈક આ રીતે છે. જુઓ, તમારી સાપેક્ષ પોટેન્શિયલનું વેલ્યુ આપી દીધી છે કે જે વેલ્યુ તમારી સાપેક્ષમાં હમણાં રજૂ કરી કે જેમાં સૌથી વધુ ઋણ કેનું મૂલ્ય છે. જો લિથિયમ દેખાય છે સૌથી ઓછું, બધાની સાપેક્ષ જોવા જાઓ તો સૌથી ઓછું અહીંયા દેખાય સોડિયમમાં. ક્લિયર? એટલે એવું શું સમજાઈ ગઈ? તો એ જ મૂલ્યની સાપેક્ષ મેં આ તમને રજૂઆત કરી અને રજૂઆત મેં તમને દર્શાવી. ઓકે, તો આ વસ્તુ જે દર્શાવું છું એ સામાન્ય પાણી સાથેની રિએક્શનમાં કેમ નાખ્યું છે મેં, કેમ ઈ પોટેન્શિયલના મતલબ ઈ ઝીરોના મૂલ્ય તરફ હું આગળ વધું છું, એનું નાનું કારણ એ જ છે કે ત્યાંથી તમને તેની પ્રતિક્રિયાત્મકતા દર્શાવાય છે. ઓકે, એટલે વાત તો એમ કરીએ છીએ કે આ બેનેમાં સૌથી વધુ ઋણ આ છે અને સૌથી ઓછો ઋણ આ છે, પરંતુ લિથિયમ સોડિયમ કરતાં ઓછી ઉગ્રતાથી રિએક્શન આપે છે પાણીની અંદર. એટલે મતલબ એમ જ છે કે આ ઉગ્ર રિએક્શન આપવાનું કામકાજ હોય આ બંનેની કમ્પેરિઝનમાં તો સોડિયમનું છે. ઉગ્ર રિએક્શન આપી દે છે, મતલબમાં સરળતાથી ફટાફટ રિએક્શન આપે છે. હવે લિથિયમ શા માટે નથી આપતું? લિથિયમ ફટાફટ રિએક્શન ન કરવા પાછળ અલગ અલગ કારણો છે. નંબર વન કે તેનું નાનું કદ, નાના કદના કારણે. બીજું તો કે ઊંચી જલીયકરણ એન્થાલ્પી. યાદ કરો લાસ્ટ લેક્ચરનો આ એક ભાગ છે જે પણ આપણે વાત કરીએ છીએ, તે જલીયકરણ એન્થાલ્પી સૌથી ઊંચી હોય તો તે લિથિયમની છે. તો આ કારણો છે કે જેને કારણે લિથિયમ જે છે એ ઓછો પ્રતિક્રિયાત્મક છે પાણીની અંદર. કોની સાપેક્ષમાં? સોડિયમની સાપેક્ષમાં. પણ ખરેખર મૂલ્ય, ઈ ઝીરો મૂલ્ય જે છે એ કેનું વધુ છે? યસ, લિથિયમનું વધુ છે. ઓકે, એટલે સમૂહના અન્ય ધાતુઓ સાથેની પ્રક્રિયા જ્યારે વિચારવામાં આવે છે, મતલબમાં જે પણ બાકીના પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ જે છે એ પાણી સાથે સ્ફોટક પ્રક્રિયા જ આપશે, મતલબ વિસ્ફોટક પ્રક્રિયા જે આપણે કહીએ, પાણીમાં જતાં સળગવા લાગે તે રીતેની પ્રકૃતિ તમને ત્યાં જોવા મળશે. અને આની સાથે સાથે હું એમ પણ યાદ કરાવીશ કે જે પ્રોટોન દાતા છે, પ્રોટોન દાતા એટલે કે
અલગ અલગ તત્વો તમે અહીંયા વિચારી શકો, અલગ અલગ સંયોજન વિચારી શકો છો. જેમ કે પ્રોટોનદાતા તરીકે આલ્કોહોલિક ભાગ છે, આલ્કોહોલ જે સામાન્ય પ્રોટોનદાતા છે. ઓકે, ત્યારબાદ વાયુમય એમોનિયા છે, NH3. ત્યારબાદ આલ્કલાઇન છે. ઓકે, તો આ બધા જે પણ તત્વો છે તેની સાથે પણ રિએક્શન સરળતાથી કરી શકે છે. કોણ? આલ્કલી તત્વો. સમજાયું? ચા, તો આ પાણી સાથેની રિએક્શન હતી. હું નંબર 3 પર આગળ વધું. નંબર 3 કે જે તમને દર્શાવે છે ડાયહાઇડ્રોજન H2 સાથે પ્રતિક્રિયાત્મકતા. હવા સાથે જોઈએ, પાણી સાથે જોઈએ, હવે જોઈ રહ્યા છે આપણે H2 સાથેની પ્રતિક્રિયાત્મકતા. ફરી એકવાર એ જ લઈશ કોમન વાત કે લગભગ 673 કેલ્વિન તાપમાને બધા જ ડાયહાઇડ્રોજન આલ્કલી ધાતુઓ સાથે રિએક્શન કરે છે. ઓકે, અને સ્વાભાવિક છે કે હાઇડ્રોજન સાથે રિએક્શન કરશે એટલે ત્યાં નિપજમાં કંઈક બની જશે હાઇડ્રાઇડ. પરંતુ લિથિયમની ફરી એકવાર અલગ વસ્તુ તૈયાર થાય. જે લિથિયમ છે ને એને થોડુંક વધુ તાપમાન જોઈએ, કેમ કે તેનું કદ નાનું છે. એટલે સ્વાભાવિક છે કે કદ નાનું હોય, બાહ્યતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે તેને ઉર્જા થોડી વધુ જોઈએ છે, કે જેને કારણે એને 1073 જેટલી ઉર્જા આપશો કેલ્વિનમાં અને પછી તે હાઇડ્રોઇડમાં રૂપાંતર પામી જશે. એટલે બધી આલ્કલી ધાતુઓ હાઇડ્રાઇડ, ઘન અથવા તો આયનીય પ્રકારના હોય કે જેના ઉત્કલન બિંદુ સામાન્ય રીતે ઊંચા તમને જોવા મળશે. ફરી એકવાર ક્લિયર શબ્દોમાં બોલું છું, જે પણ હાઇડ્રાઇડ જે બને છે એ સામાન્ય રીતે ઘન અને આયનીય પ્રકારના છે. કેવા છે? આયનીય. ઓકે, અને જે ઉત્કલન બિંદુની વાત કરું છું એ ઉત્કલન બિંદુ એ સામાન્ય રીતે કેવા છે? તેને બધાના ઊંચા છે. લાવસુ પણ ખાસ યાદ રાખજો, ઉત્કલન બિંદુ કેવા છે? ઊંચા છે. સામાન્ય રિએક્શન પણ તમને બતાવી દઉં. સામાન્ય રિએક્શન તૈયાર થશે 2M, હાઇડ્રોજન સાથે રિએક્શન કરે એટલે સરળતાથી બની જશે 2M+H-. જોઈ શકો છો અહીંયા એચ માઇનસના ફોર્મમાં છે. દેટ મીન્સ કે અહીંયા ઇલેક્ટ્રોન મેળવે છે હાઇડ્રોજન. સામાન્ય રીતે આપણે એવું જાણીએ છીએ કે હાઇડ્રોજન જે છે એ સરળતાથી મેળવવાની પ્રકૃતિમાં ન હોય પરંતુ ગુમાવવાની પ્રકૃતિમાં હોય. એચ હાઇડ્રોજન કે જેની બાહ્યતમ કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન છે, જે સરળતાથી મુક્ત કરવાની પ્રકૃતિમાં હોય, પરંતુ અહીંયા હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ભાગીદારી કરીને સંયોજન બનાવે છે જેને આપણે હાઇડ્રાઇડ બોલીએ છીએ. શું બોલીએ છીએ વિદ્યાર્થી મિત્રો? હાઇડ્રાઇડ. તો આ ત્રીજી રિએક્શન હતી H2 સાથેની પ્રક્રિયા. ચાલો નંબર 4 પર આગળ વધીએ. નંબર 4 એટલે હવે આવે છે હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. કેની સાથેની? હેલોજન સાથેની. ચા, નંબર 4 હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતામાં એક સિમ્પલ લોજિક છે કે સમજો કે તમારી પાસે જેટલા પણ હેલોજન છે ને એની સાથે તે ફટાફટ રિએક્શન જ આપવાનો છે. અને સંયોજન કેવું બનાવશે? તો કે આયનીય પ્રકારનું બનાવે. બધા તમે જાણો છો, એક્ઝામ્પલ તરીકે વાત કરું તો એક્ઝામ્પલ તરીકે હું નહીં લઈશ NaCl, તો આપણે બધા જાણીએ છીએ Na+Cl-. ઓકે, તો એ પ્રકારની મેટાલિક ભાગ હેલોજન સાથે રિએક્શન કરશે અને સરળતાથી નિપજ આયનીય પ્રકારમાં આપશે. એટલે આને આયનીય હેલાઇડ પણ કહેવાય. શું કહેવાય? આયનીય હેલાઇડ. હવે લિથિયમની ફરી એકવાર ચર્ચા કરું તો લિથિયમ હેલાઇડ જે પણ છે, લિથિયમ હેલાઇડ એટલે હું એને સામાન્ય ફોર્મ આ રીતે દર્શાવું છું લિથિયમ હેલાઇડનું. હવે લિથિયમ હેલાઇડ જેટલા પણ છે ને એ સામાન્ય આયનીય પ્રકારના નહીં પરંતુ અંશત ધ્રુવીય છે, સોરી અંશત સહસંયોજક છે. કેવા છે? સહસંયોજક. બાકીના કેવા કીધા આપણે? આયનીય કીધા. કેવા કીધા? આયનીય. જો આયનીય પ્રકારની બતાવી દીધી પ્રકૃતિ, પરંતુ અહીંયા લિથિયમ હેલાઇડ જે છે એ અંશત સહસંયોજક પ્રકારની પ્રકૃતિમાં છે. એ સહસંયોજક પ્રકૃતિમાં છે તેની પાછળનું કારણ શું છે? તો તેની ધ્રુવીય ક્ષમતા છે, એટલે એમ કહી શકાય ધ્રુવીભવન ક્ષમતા. હવે તમે ફરી એકવાર પછી મને પૂછો કે સર ધ્રુવીભવન ક્ષમતા એટલે શું? તો સિમ્પલ લોજિક છે કે જ્યારે પણ તમે લિથિયમ અને અનુવર્તી હેલોજનની પ્રકૃતિ વિચારો છો તો અહીંયા બે પ્રકૃતિ અલગ અલગ પરમાણુની છે. આનું કદ ખૂબ જ નાનું છે, આનું કદ અનુલક્ષીને જે પણ હેલોજન છે તેને અનુલક્ષીને છે. પરંતુ જે તમારી સાપેક્ષ હું દર્શાવવા માગું છું એને કારણે શું છે કે જ્યાં નાનું કદ છે ને એ
આની આજુબાજુ જે પણ ઇલેક્ટ્રોનનું વાદળ રચાયેલું છે એ વાદળને દખલ કરે છે, મતલબ એવો છે કે જે વાદળ છે ને એ ધનાયન દ્વારા વિકૃત થઈ જાય છે. અને વિકૃત કેટલા પ્રમાણમાં કરે છે ને એ મુજબ તમને તેની ધ્રુવીયતાનું મૂલ્ય મળે. ઓકે, એ મુજબ તમને શું મળે, તેની ધ્રુવીયતાનું મૂલ્ય કે કેટલી વિકૃત કરવાની ક્ષમતા છે, દેટ મીન્સ કેટલું ધ્રુવીભવન કરી શકે છે. ઓકે, એટલે આને ધ્રુવીભવન શબ્દથી આપણે ઓળખીએ છીએ. અને સ્વાભાવિક છે, મેં કહ્યું તેમ મુજબ તમારી પાસે લિથિયમ પ્લસ હોય તો તેનું કદ કેવું છે, નાનું કદ છે. ઓકે, અને લિથિયમ પ્લસ હેલાઇડ ઋણાયનની આસપાસ છવાયેલા ઇલેક્ટ્રોન વાદળમાં વિકૃતિ ઉત્પન્ન કરે છે, અને આ જે ક્ષમતા છે વિકૃતિ ઉત્પન્ન કરવાની એ વધુ માત્રામાં છે. એટલે સમજો કે ધ્રુવીભવન ક્ષમતા તેની વધુ માત્રામાં છે, આપણે એવું અહીંયા તારણ આપી શકીએ છીએ, કહી શકીએ છીએ. એટલે સમજો તો અહીંયા તેને કારણે સહસંયોજક પ્રકૃતિ મળે છે. સહસંયોજક પ્રકૃતિમાં પણ સૌથી વધુ સહસંયોજક પ્રકૃતિ જો હોય તો એ લિથિયમ આયોડાઇડની છે. કેની છે? લિથિયમ આયોડાઇડ, જેને આપણે કંઈક આ રીતે એક્સપ્લેન કરી શકીએ. હેલોજનની અંદર બધા સહસંયોજક પ્રકારની પ્રકૃતિમાં હશે, લિથિયમ સાથેની પ્રકૃતિ છે ત્યારે, પરંતુ સૌથી વધુ આયોડિન. જુઓ, હેલોજન તો બહુ બધા છે ને, કેમ કે ફ્લોરિનથી ચાલુ કરીને આયોડિન સુધી આપણે લઈ જઈએ તેમાં અલગ અલગ ધ્રુવીયતા હશે, પરંતુ સૌથી વધુ ધ્રુવીયતા ક્યાં જોવા મળે છે? લિથિયમ આયોડાઇડની અંદર. એટલા માટે આ મેન્શન કર્યું છે, ખાસ કરીને સમજી લેજો. ક્લિયર? ચાલ આગળ તરફ વધુ. તો હવે આવે છે રિડક્શન કરતાની પ્રકૃતિ. ઓકે, એટલે અહીંયા અગત્યતા થોડીક આપજો ફરી એકવાર, બધાની સાપેક્ષમાં અગત્યતા અહીં વધુ આપવી. હવે લખું છું રિડક્શન કરતા પ્રકૃતિ. હવે રિડક્શન કરતાની જે પણ પ્રકૃતિ છે ને વિદ્યાર્થી મિત્રો, એમાં શું છે કે જે પણ અલગ અલગ તત્વો છે તો એની પ્રબળ રિડક્શન કરતાની એબિલિટી છે તે બધાની અલગ અલગ હોય, પણ તે વસ્તુ નક્કી છે કે જેટલા પણ આલ્કલી તત્વો છે, ઓકે, આલ્કલી ધાતુઓ જેટલી પણ છે એ બધા જ પ્રબળ રિડક્શન કરતાની ભૂમિકામાં છે. કેવી છે? પ્રબળ રિડક્શન કરતાની ભૂમિકામાં. એમાં લિથિયમની વાત કરું ફરી એકવાર તો સૌથી વધુ રહેશે, લિથિયમ સૌથી વધુ, અને સોડિયમ તો કે સૌથી ઓછો. તો કદાચ તમને અહીંયા અંદાજ આવી જ ગયો હશે કે અહીંયા પોટેન્શિયલના વેલ્યુ પરથી આપણે રિડક્શન કરતાની એબિલિટી પણ જોઈ શકીએ છીએ. હા, તો આ એ જ વસ્તુ છે કે જેના દ્વારા તમે સરળતાથી જોઈ શક્યા છો ઈ ઝીરો વેલ્યુ, તે મુજબ આ નક્કી થાય તેની રિડક્શન કરતાની એબિલિટી, રિડક્શન કરતાની પોટેન્શિયલ વેલ્યુ જે પણ છે તે. ઓકે, અને રિડક્શન કરતા તરીકેની જે પણ શક્તિનું માપન આપણે કરીએ છીએ તેમાં એકંદર પ્રક્રિયા કઈ થઈ શકે, તેમાં અલગ અલગ પ્રક્રિયા થાય. જેમ કે હું એમ કહું કે તમારી પાસે સોલિડ છે, એમાંથી મેટલ લિક્વિડ ફોર્મમાં જાય, સોરી ગેસિયસ ફોર્મમાં જાય, એટલે કે ઉદ્ધવપાતની એન્થાલ્પી. ત્યારબાદ હું એમ કહું કે તમારી પાસે ગેસિયસ અવસ્થામાંથી તે એક ઇલેક્ટ્રોનને રિલીઝ કરે, એટલે આને આપણે આયનીકરણ એન્થાલ્પી બોલીએ છીએ. એક ઇલેક્ટ્રોન રિલીઝ થયો એટલે આપણે શું બોલીએ છીએ, આયનીકરણ એન્થાલ્પી. અને જે ઇલેક્ટ્રોન મુક્ત કરેલો આયનીય ભાગ છે તે H2O સાથે રિએક્શન કરે તો તેને આપણે શું કહીએ છીએ, જલીયકરણ એન્થાલ્પી. ઓકે, આ એક પ્રોસેસ છે. જો પાણી સાથે રિએક્શન એને કરવી છે તો આ પ્રોસેસમાંથી પાસ થશે. એટલે સમજો તો એમ કહી શકાય કે અલગ અલગ પ્રકૃતિ મુજબ તેમાં એકંદર ફેરફાર થાય. આ બધા ફેરફાર મેં તમને તબક્કાવાઇઝ બતાવ્યા છે. ઓકે, એટલે તબક્કાવાઇઝ જેટલા પણ ફેરફાર મેં તમને બતાવ્યા તે પહેલાં તો ખાસ સમજો. અલગ અલગ ત્રણ તબક્કા થઈને એક તબક્કો બનતો હોય, મતલબમાં મેટલની H2O સાથેની રિએક્શન તૈયાર થતી હોય તો અનુવર્તી રીતે આ રીતે રિએક્શન થતી હોય છે ત્રણ તબક્કામાં. અને જો હું લિથિયમની જ વાત કરું ફરી એકવાર, તો ફરી એકવાર હું એ જ કારણો આપીશ, ફરી એકવાર હું એ જ બાબત દોહરાવીશ કે જો લિથિયમની વાત કરું તો લિથિયમ આયન હોય, મતલબમાં પ્લસ સ્વરૂપમાં છે, લિથિયમ પ્લસ છે. ઓકે, તો પહેલાં તો કદ નાનું છે. ઓકે, કદ નાનું છે તેથી તેની જલીયકરણ એન્થાલ્પી સૌથી વધુ છે, જે હમણાં જ આપણે ચર્ચામાં વાત કરી. ફરી એકવાર પાછું એ જ કહીશ કે જલીયકરણ એન્થાલ્પી જે છે તે કેવી છે, ઊંચી છે. ઓકે, આ લિથિયમની બાબત ચર્ચામાં લીધી. અને જે ઈ ઝીરો મૂલ્ય જે છે એ કેવું છે, સૌથી વધુ ઋણ, વધુ ઋણ. ઓકે, સૌથી વધુ ઋણના સંદર્ભમાં છે. અને આ બધું જ અહીંયા તમને સપોર્ટેડ ભાગમાં
મતલબ એવું કહે છે કે રિડક્શન કરતાની એબિલિટી દર્શાવવા માટે સક્ષમ છે. આ બધી વસ્તુ એવું દર્શાવે છે કે તેની રિડક્શન કરતાની પ્રબળતા વધુ હોવી જોઈએ. આ બધી વસ્તુ એટલા માટે મેં તમને વારંવાર બતાવી, ઉધ્વપાતન થતું હોય, આયનીકરણ એન્થાલ્પી થતી હોય કે જલીકરણ એન્થાલ્પી હોય, નાના કદ જલીકરણ એન્થાલ્પી અને પોટેન્શિયલનું વધુ ઋણ મૂલ્ય, આ બધું જ અનુમાન કરે છે અથવા તો દર્શાવે છે કે તેની પાસે રિડક્શન કરતાની એબિલિટી વધુ છે. ઓકે, એટલા માટે આપણે આ બધી વસ્તુમાં જ્યારે સોડિયમની વાત કરતા હોઈએ તો અહીંયા જલીકરણ એન્થાલ્પીની વાત કરતા હોઈએ, ઈ જીરોની વાત કરીએ કે પછી કદની વાત કરીએ, તો અહીંયા સોડિયમમાં કોઈ પ્રકારનો ફિલફૂલ થતો નથી સોડિયમ, કે જેને કારણે આપણે એમ કહી શકીએ કે રિડક્શન કરતાની શક્તિ અહીં વધુ છે. પરંતુ નોટ ડાઉન કરી લેજે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ વાત કરી છે ત્યારે એક સિમ્પલ લોજિક છે કે સૌથી વધુ રિડક્શન કરતાની એબિલિટી તેની પાસે હોય લિથિયમની, તો જ્યારે પણ આપણે રિએક્શન કરીશું જેમાં ઓર્ગેનિક રિએક્શન પણ આવી જાય અને ઇનઓર્ગેનિક રિએક્શન પણ આવી જાય, ઓકે, ઓર્ગેનિક રિએક્શન થતી હોય કે પછી ઇનઓર્ગેનિક રિએક્શન થતી હોય, જ્યારે પણ વાત કરીશું ત્યારે રિડક્શન કરતાની એબિલિટી તરીકે, રિડક્શન કરતા પદાર્થ તરીકે આપણે લિથિયમને યાદ કરીશું, ત્યારે પછી એવું ન કોઈ પૂછી શકે કે સર આ લિથિયમ રિડક્શન કરતાની એબિલિટીમાં છે તો એનું કારણ જણાવો, તો આ બધાના કારણ છે. ઓકે, જે તમે વન બાય વન જોઈ શકો છો. ક્લિયર? આઈ વિશ કે તમને આરું આ વાક્ય અથવા તો આ જે પ્રકૃતિ છે રિડક્શન કરતાની એ તમને સમજ પડી ગઈ હશે. ક્લિયર? ચા, તો એકંદર થતો ફેરફાર પણ જોઈ લેવાનો. સ્ટેપ બાય સ્ટેપ જે ફેરફાર બતાવ્યો છે તે પણ અગત્યનો છે, એક રિએક્શનના દૃષ્ટિકોણથી અથવા તો એમ કહી શકાય કે કઈ રીતે રિએક્શન થાય છે એના ફેરફાર, એકંદર ફેરફારને ધ્યાનમાં લઈને. ક્લિયર? ચા, એટ ધ લાસ્ટ એન્ડ તરફ આગળ વધું. એન્ડ તરફ આગળ વધતાની સાથે તમારી પાસે આવે છે નંબર 6 અને એ છે પ્રવાહી એમોનિયા સાથેની રિએક્શન. પ્રવાહી એમોનિયા દ્રાવણમાં તેની પ્રતિક્રિયાત્મકતા શું છે એ વસ્તુ સમજવાની. જેટલી પણ આલ્કલી ધાતુઓ છે ને એ સરળતાથી એમોનિયા સાથે રિએક્શન કરી શકે છે. કેની સાથે રિએક્શન કરી શકે વિદ્યાર્થી મિત્રો? એમોનિયા સાથે. અને એમોનિયા સાથે રિએક્શન થાય એટલે એની રિએક્શન કંઈક આ રીતે હું પ્રામાણિક સ્વરૂપમાં દર્શાવું કે સમજો કે તમારી પાસે આ એક્સ પ્લસ વાય, કેમ એક્સ પ્લસ વાય થોડી વારમાં તમે સમજી જ જશો કે તેમાં એમ એન એચ થ્રી એક્સ પ્લસ અને સાથે સાથે ઈ એન એચ થ્રી વાય માઇનસ. મતલબ શું છે આનો? રિએક્શન દરમિયાન જોવા મળતી આ રિએક્શન એટલા માટે સૂચન કરું છું કે જે પણ પ્રકૃતિ છે એમમાંથી એમ પ્લસ અને ઇલેક્ટ્રોન માઇનસની એ તમે જોઈ શકો છો. મતલબ એવો જ છે કે એમોનિયા સાથે રિએક્શન સરળતાથી કરશે અને ઘેરા વાદળી રંગનું દ્રાવણ બનાવે. શું બનાવે વિદ્યાર્થી મિત્રો? ઘેરા વાદળી રંગનું દ્રાવણ. એટલે સમજો કે આ જે પ્રકૃતિ છે ને એ ઘેરા વાદળી રંગની થશે. કેવી તૈયાર થશે? ઘેરા વાદળી રંગની. અને સાથે સાથે એમ પણ હું કહું છું કે તે વિદ્યુત વાહક પ્રકૃતિમાં છે. કેવા છે? વિદ્યુત વાહક પ્રકૃતિમાં. હવે અહીંયા જો પ્રકાશના દ્રશ્ય વિસ્તારમાં તેનો શક્તિનો ગ્રાફ જોવામાં આવે અથવા તો તેની પ્રકૃતિ પ્રકાશ દ્રશ્ય વિસ્તારમાં જોવામાં આવે તો તે દ્રશ્ય વિસ્તારમાંથી શક્તિને શોષે છે. શું કરે? શક્તિને શોષે છે. હવે તમે કદાચ કન્ફ્યુઝ હોઈ શકો છો કે આ સર શું બોલવા લાગ્યા. સર એટલું જ બોલે છે કે જ્યારે પણ કોઈ પદાર્થ રંગીન દેખાય છે તો એ દ્રશ્ય વિસ્તારમાં શક્તિનું શોષણ કરતું હોય અને તે મુજબ તેનું ઉત્સર્જન કરતું હોય અનુવર્તી રીતે. ઓકે, તો એ જે પ્રકૃતિ તમે વિચારો છો ને તો એ પ્રકૃતિ ખાસ કાળજીપૂર્વક તમારે સમજવી પડે, કેમ કે ચેપ્ટર નંબર 2માં આ વસ્તુ આપણે વારંવાર દોહરાવેલી છે કે કોઈનો રંગ ઉત્પન્ન થાય છે તો રંગ કઈ રીતે ઉત્પન્ન થાય. તો અહીંયા શક્તિ જે પણ છે શોષે જ અને એના કારણે આ વાદળી રંગનું ઉત્પન્ન થવું એ તારણ સ્વરૂપે મળી આવે. ઓકે, એટલે જે દ્રાવણ છે તે વાદળી રંગ આપે છે અને આ દ્રાવણો સામાન્ય રીતે અનુચુંબકીય હોય. કેવા હોય? અનુચુંબકીય. એટલે એ વસ્તુ પણ તમારે ખાસ નોટ ડાઉન કરવી અને સમજો કે તમને ધીમે ધીમે એમ જ મૂકી દેવામાં આવે તો તે સામાન્ય રીતે તે ધીમે ધીમે હાઇડ્રોજન વાયુ જે હોય ને તેને મુક્ત કરી દેશે. ફરી એકવાર બોલું છું, જો તેમને મૂકી રાખવામાં આવે છે લાંબા સમય સુધી આ દ્રાવણને તમે મૂકી રાખશો એટલે શું થાય કે એમાંથી હાઇડ્રોજન વાયુ જે છે ને તે રિલીઝ થવા લાગે. પ્રક્રિયાના ભાગ સ્વરૂપે સમજો, સમજો કે એમ આ જે તત્વો છે ને તેનું ટૂંકમાં લખું છું એમ પ્લસના ભાગ સ્વરૂપે. ઓકે, ચાલે ને?
અને તમારી એનસીઆરટી ટેક્સ્ટ બુકમાં તમને અહીંયા એએમ આપ્યું છે. એએમનો મતલબ શું છે એ વસ્તુ પણ ક્લિયર શબ્દ સાથે સમજી લેજો. એએમનો મતલબ છે કે એમોનિયામાં દ્રાવણ, જે આનું સૂચન કરે છે. ઓકે, એટલે કંઈ નવું નથી, સમજતા જાજો. એક ઇલેક્ટ્રોન અને એનએચ થ્રી મતલબ શું છે, એક ઇલેક્ટ્રોન મેળવી લેશે અને જે પણ એમોનિયાનું દ્રાવણ છે તેની હાજરીમાં જ વન બાય વન જે પણ હાઇડ્રોજન જે છે એ રિલીઝ થવા લાગશે. એએમ પ્લસ વન બાય ટુ એચ ટુ ગેસિયસ ફોર્મની અંદર રિલીઝ થવા લાગે, મતલબ હાઇડ્રોજન વાયુ અહીંયા વાતાવરણમાં છૂટો થવા લાગે છે. અને આ દ્રાવણોમાં જો સાંદ્ર સ્વરૂપો છે તો વાદળી રંગ જે હશે એ કાળા ભૂરા રંગમાં ફેરવાઈ જાય અને ફાઇનલી વાદળી રંગ કેમાં રૂપાંતર પામ્યો, કાળા ભૂરા રંગમાં, એટલે કાળા ભૂરા રંગમાં રૂપાંતર પામશે. અને ફાઇનલી જે પણ પદાર્થ છે એ પ્રતિચુંબકીય પદાર્થ બની જશે. અનુચુંબકીય અને પ્રતિચુંબકીયની પ્રકૃતિ તમે સમજી ચૂક્યા છો કે જેમાં યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ અનુચુંબકીય છે અને જો તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો તેમાં પ્રતિચુંબકીય પ્રકૃતિ જોવા મળે છે. આઈ થિંક સો કે મને ખબર છે તે હું જવાબ એમોનિયા સાથેની જે પણ રિએક્શન તમારી સાપેક્ષ મેં રજૂ કરીને એમાં તમે કન્ફ્યુઝ હશો. પણ વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખો કે જો એમોનિયા સાથે રિએક્શન કરશે તો અનુવર્તી રિએક્શન તમને મળવાની જ મળવાની. ઓકે, એટલે જે પણ રિએક્શન તમને મળે છે એનો જે પણ આન્સર છે તે ઘેરાવાદી રંગના ભાગ સ્વરૂપે તમને મળે છે. દેટ મીન્સ કે ઘેરાવાદી રંગની નિપત તમને મળી, એ વિદ્યુત વાહક છે અને આ ઘેરાવાદી રંગ ઉત્પન્ન થવા પાછળનું કારણ છે કે તે શક્તિનું શોષણ કરે છે અને શક્તિનું શોષણ કરતો હોય તો એ સ્વાભાવિક છે કે દ્રાવણમાં એક ભૂરો રંગ તૈયાર કરશે અને જેની પ્રકૃતિ અનુચુંબકીયની છે, જે દ્રાવણ તૈયાર થયો ને તેને ધીમે ધીમે વાતાવરણ સાથે રિએક્શન થશે, મૂકી દેવામાં આવે છે ખુલ્લી એટલા માટે, અને હાઇડ્રોજન વાયુ રિલીઝ થઈ જશે અને હાઇડ્રોજન વાયુ રિલીઝ થાય એટલે સ્વાભાવિક છે કે તે કાળા ભૂરા રંગની પ્રકૃતિમાં આવી જશે અને તે પ્રતિચુંબકીય પ્રકૃતિથી આપણે તેને ઓળખી શકીશું. આમ તમે અલગ અલગ પ્રકૃતિમાં ખાસ નોટ ડાઉન કરીને સમજ મેળવી લેજો. ખાસ કરીને રિડક્શન પ્રકૃતિ અહીંયા યાદ રાખવાની છે અને રિડક્શન પ્રકૃતિ જે પણ છે તે પણ ખૂબ જ અગત્યની છે. તો આમ અલગ અલગ છ ભાગની અંદર મેં તમને સમજાવ્યું કે રાસાયણિક પ્રક્રિયા અથવા એમ કહી શકાય રાસાયણિક ગુણધર્મો કેવા હોવા જોઈએ અને કેવા છે. સાથે સાથે આજના લેક્ચરમાં હું વાત કરી દઉં છું તેના ઉપયોગોની. ઉપયોગો પણ એકદમ સરળ છે. ઓકે, ચાલો તો ઉપયોગોની વાત કરીએ. નંબર વન પહેલાં જ આવે છે લિથિયમ ધાતુઓની ઉપયોગિતા. લિથિયમ ધાતુની ઉપયોગિતાની વાત કરીશું એટલે સિમ્પલ છે કે તેની પેલું ધાતુ આવે છે કે મિશ્રમાં, મતલબ મિશ્ર ધાતુ બનાવે, લેડ સાથે રિએક્શન કરીને મિશ્ર ધાતુ બનાવે તો તેને સફેદ ધાતુ કહેવાય. તેનો ઉપયોગ એન્જિન જે હોય તેના બેરિંગ બનાવવા માટે થાય છે. બેરિંગ તો કદાચ તમે બધા સાંભળ્યું છે, નામ જોયા પણ હશે, તો બેરિંગ બનાવવા માટે થાય. ત્યારબાદ જો એલ્યુમિનિયમ સાથે વાત કરો છે, વિમાનના ભાગો બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. મેગ્નેશિયમ સાથે વાત કરીએ તો કવચ પ્લેટ, ખાસ નોટ ડાઉન કરજો કવચ પ્લેટ. કવચ પ્લેટનો જે સિમ્પલ ઉપયોગ છે ને એ થર્મો ન્યુક્લિયર પ્રક્રિયા માટે થાય છે. ક્યાં થાય છે? થર્મો ન્યુક્લિયર પ્રક્રિયાની અંદર. ત્યારબાદ આવે છે લિથિયમ જે છે એ વિદ્યુત રાસાયણિક કોષમાં પણ ઉપયોગી છે. ઓકે, વિદ્યુત રાસાયણિક કોષ શું છે તે માટેની જે પણ સમજ છે એ આપણે ધોરણ 12ની અંદર મેળવી લઈશું કે વિદ્યુત રાસાયણિક કોષ એટલે શું અને કઈ રીતે તે કાર્ય કરે છે. એટલે વિદ્યુત રાસાયણિક કોષમાં ઉપયોગી છે લિથિયમ. સાથે વાત કરીએ સોડિયમની. ચલો સોડિયમની પણ ચર્ચા કરી દે. સોડિયમ જે સામાન્ય મિશ્ર ધાતુમાં બનાવવા માટે જ ઉપયોગી છે, જેમાં સોડિયમ લેડ સાથેની રિએક્શન જે પણ છે એ અલગ અલગ પદાર્થો PbE4, PbMe4. હવે આ જે Me જે છે એ મિથાઇલના સંદર્ભમાં જ છે. ઓકે, અને ઇથાઇલના મિથાઇલના સંદર્ભમાં જે પણ આપણે લખીએ છીએ તેના સંદર્ભમાં આપણે MeE લખ્યું છે. ઓકે, ચાલો અલગ અલગ પદાર્થો જે પણ તમારી સાપેક્ષ રજૂ કર્યા છે અલગ અલગ પદાર્થો બનાવવા માટે થાય છે. તેનો ઉપયોગ કાર્બલેડ શબ્દને ખાસ નોટ ડાઉન કરજો. કાર્બલેડ સંયોજનોને અગાઉ પેટ્રોલમાં અપસ્ફોટક રોધી તરીકે ઉપયોગી છે. અલગ અલગ શબ્દનો ખાસ ઉપયોગ અહીંયા સમજમાં આવે એ રીતે લેવો. હવે પહેલાં અલગ અલગ શબ્દ હું તમને વાગોળી દઉં. નંબર વન, પહેલો શબ્દ જે તમારી સાપેક્ષ રજૂ કરું છું એ છે કાર્બલેડ. કાર્બલેડ શું છે
એ બધું એક ચોક્કસ ફિલ્ડની એક પ્રકૃતિ છે જેના દ્વારા તમે સમજી શકો છો. અને એ છે મેટાલિક પ્રકૃતિ, કે જેમાં કાર્બનની ભૂમિકા પણ અલગ છે, કે જેને કારણે કાર્બન લેડ સંયોજનો બનાવી શકે, જેમાં કાર્બન પણ છે અને ધાતુમય ભાગ પણ લેડ સ્વરૂપમાં પણ છે. તેનાથી બનતું એક સંયોજન જેને આપણે કાર્બન લેડ બોલીએ છીએ. ઓકે, અને જે આખી ફિલ્ડ તૈયાર થાય તેને ઓર્ગેનો મેટાલિક ફિલ્ડ કહેવાય છે, જે તમારા બારમામાં થોડો કેવો નાનો ભાગ તમે જોવા મળશે તેનો. ત્યારબાદ અપસ્ફોટક રોધી શું છે શબ્દ, એટલે આપણે એમ કહી શકીએ કે જો એન્ટિક નોક જે શબ્દ છે, એન્ટિક નોકનો મતલબ એવો જ રહેશે કે વિસ્ફોટ ન થાય તેવી પ્રકૃતિમાં. આપણે લિથિયમ સોડિયમ એવી વસ્તુ આપણે નાખતા હોઈએ છીએ. હાલના જીવનમાં તો આપણે જ્યારે લેડની વાત કરતા હોઈએ તો લેડ એવો છે કે જે વાતાવરણમાં પ્રદૂષણ ઉત્પન્ન કરે છે, એટલા માટે આપણે હાલના દિવસોમાં સોડિયમ પ્લસ લેડની જે પણ ભૂમિકા ધરાવતા ભાગ છે તે ઓછા યુઝ થાય છે એઝ અ પેટ્રોલના અપસ્ફોટી રોધક તરીકે. ઓકે, પરંતુ પહેલાં બહુ થતો કે જ્યારે લેડની અમુક માત્રા આપણા શરીરને નુકસાન પહોંચાડે છે સમજ નહોતી ત્યાં સુધી. ઓકે, અને આ રીતે તમે જોઈ શકો છો સામાન્ય લેડની ભૂમિકા કે જે સોડિયમ સાથે મિક્સ થયેલો હોય. પણ જો તમે સોડિયમ લિક્વિડ પ્રકારનો યુઝ કરો છો તો લિક્વિડ જે સોડિયમ જે છે ને એ પ્રશીતક તરીકેની ભૂમિકા ભજવે. શીતક એટલે કે ઠંડુ પાડવું. અને જ્યારે પણ પરમાણુ ભઠ્ઠીમાં તાપમાન ઘટાડવાની બાબત ચર્ચામાં લેવી હોય તો એ શીતક તરીકે ભૂમિકા ભજવશે પ્રવાહી સોડિયમ. ક્લિયર? એટલે સોડિયમની ભૂમિકા શીતક તરીકેની પણ છે. પોટેશિયમની વાત કરું તો પોટેશિયમ જે છે સામાન્ય રીતે જૈવ ક્રિયાઓમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કેમાં? જૈવક્રિયામાં. ત્યારબાદ પોટેશિયમ ક્લોરાઇડ જે છે ખાતર બનાવવા માટે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નરમ સાબુના ઉત્પાદનમાં વપરાય છે, સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડના અવશોષણ કરવામાં પણ, કાર્બન ડાયોક્સાઇડ શોષણ કરવું છે કોઈ પ્રક્રિયાના કાર્બન ડાયોક્સાઇડ જેમાં કે ઉત્પન્ન થયેલો છે તો એ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરવું છે, વધારે પડતો કાર્બન ડાયોક્સાઇડ ફરી એકવાર એન્ટર ન થઈ જાય તે માટે, અથવા તો વાતાવરણમાં છોડવો નથી એ માટે, તો અહીંયા અલગ અલગ પ્રકૃતિ પ્રોસેસના ભાગરૂપે કરવાની હોય છે. તો ત્યાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે. અને ધેન લાસ્ટમાં જો વાત કરું તો સીઝિયમ, અને એકદમ ટૂંકા સ્વરૂપમાં આપે છે કે સીઝિયમનો ઉપયોગ પ્રકાશ વિદ્યુત કોષો બનાવવા માટે થાય છે, કે જે ખાસ પ્રમાણ તમે તેનું ત્યાં ઓબ્ઝર્વેશનમાં જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, ઉપયોગો પણ એકદમ સહેલા છે, થોડીક સમજ સાથે એને રીડિંગ કરી લેશો તો એકવારમાં જ તમને યાદ રહી જશે. પરંતુ થોડુંક ચર્ચાના ભાગ સ્વરૂપે તમે રીડિંગ સરખી રીતે કરવું કે જેને કારણે તમને સમજ પડે, અને કદાચ આમાંથી બહુ જ બધા MCQ બનાવી શકું છું હું પણ, તો સ્વાભાવિક છે કે એક્ઝામિનિયર જે પણ હશે તે આવા ટોપિકમાંથી સરળતાથી MCQ બનાવી શકે છે, કે જેને કારણે તમારી એક એક લીટી એક એક સેન્ટેન્સ વાંચવું જરૂરી બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ આ ઉપયોગો સુધી જ રાખીએ છીએ. ફરી એકવાર મળીશું નેક્સ્ટ ટોપિક સાથે. ત્યાં સુધી મને રજા આપો. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. થેન્ક યુ સો મચ.